ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી હું ભરત ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પરીક્ષામાં પૂછાતો જે મહત્વનો છે ટોપિક છે એ વિશેષણ ટોપિક વિશે આપણે અધ્યયન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિશેષણ ટોપિક એ સૌ સરળ ટોપિક છે અને તમે એ આગલા વર્ષે પણ તમે ભણી ચૂક્યા છો. વિદ્યાર્થી મિત્રો, વિશેષણ એટલે શું એ સહજ આપણા મનમાં એ પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે એ વ્યાખ્યાને સૌ પ્રથમ સમજીએ. જે પદ દ્વારા કઈ વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જે પદ દ્વારા કઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય છે. તો આ વિશેષણ જે નામ એટલે કે પદને માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય છે. હવે વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહી શકાય એ તમને ખ્યાલ આવ્યો હશે. ફરી એક વાર આપણે સમજી લઈએ મિત્રો, જે પદ દ્વારા કઈક વિશેષતા સૂચવવામાં આવે તે પદ વિશેષણ કહેવાય. અને આ વિશેષણ જે નામ એટલે કે પદને માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, વિશેષણ એટલે માત્ર અર્થમાં માત્ર વધારાનો અર્થ આપનાર જ ઘટક નહીં, ખાલી અર્થમાં વધારાનો અર્થ આપનાર ઘટક જ નહીં પણ સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક એટલે વિશેષણ. બીજી ડેફિનેશન છે, વિશેષણ એટલે માત્ર વધારાનો અર્થ આપનાર ઘટક જ નહીં પણ સંજ્ઞા એટલે કે નામ ના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક એટલે વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક ઉદાહરણ જે આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો. ઠંડી ચા કોને ભાવે? વિદ્યાર્થી મિત્રો, મહેમાન જ્યારે ઘરે આવે એટલે આપણે જનરલી ચા કે કોફીનો આગ્રહ કરતા હોઈએ છીએ. તો ઠંડી ચા કોને ભાવે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાક્યમાં શેની વાત કરવામાં આવી છે? ચાની. ઓકે, ચા છે પણ કેવી છે? ઠંડી. તો ઠંડી ચા કોને ભાવે? તો અહીંયા ચા જે શબ્દ છે એ નામ છે પણ આગળ વિશેષણ લખ્યું છે ચા છે પણ કેવી? ઠંડી. તો આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે જે પદ દ્વારા કઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ. તો અહીંયા સંજ્ઞા જે બીજી વ્યાખ્યા આપણે એવી જોઈ હતી કે વિશેષણ એટલે માત્ર વધારાનો અર્થ આપનાર ઘટક જ નહીં પણ સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક. તો આ સંજ્ઞા છે એ સંજ્ઞાના અર્થમાં એ ચોક્કસ અર્થને અહીંયા સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર એક પદ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચા છે પણ કેવી? ઠંડી. તો આ ઠંડી છે એ વિશેષણ થશે. ચા છે એ વિશેષ્ય થશે. કેમ? કારણ કે નામના અર્થમાં શું કહેલો છે? વધારો. તો આ પદ છે એના અર્થમાં વધારો કર્યો છે માટે જે પદ દ્વારા કઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય છે. અને આ વિશેષણ જે નામ એટલે કે પદને લાગ્યું હોય, કોને? આ ઠંડી ચા ચા છે પણ કેવી? ઠંડી. તો ઠંડી કોના માટે? આ વિશેષણ કોના માટે લાગુ પડ્યું છે? વિશેષ્ય માટે, આ નામ માટે. તો આ નામ માટે જયારે લાગુ પડ્યું છે માટે આ પદમાં તે જયારે લાગુ પડ્યું છે તો આ ને શું કહીશું આપણે? વિશેષ્ય. રાઈટ? માત્ર ચા શબ્દ લખ્યો હોત તો આ નામ થાય સંજ્ઞા. પણ ચા છે કેવી? ઠંડી છે.
તો કયા પદ માટે લાગુ પીડ્યું છે? ચા માટે લાગુ પીડ્યું છે, રાઈટ? તો આ ઠંડી જે શબ્દ છે એ વિશેષણ બની જશે અને ચા છે એ વિશેષ્ય બની જશે, રાઈટ? કારણ કે આ વિશેષણ જે નામ એટલે કે પદ ને માટે વપરાણું હોય, કોના માટે વપરાણું છે? ચા માટે વપરાણું છે. આ ઠંડી જે શબ્દ છે એ ચા માટે વપરાણું છે, માટે એ વિશેષ્ય બની જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ. મેં ખાધો તે લાડુ મોટો હતો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે, મેં ખાધો તે લાડુ મોટો હતો. અહીંયા કેની વાત છે? લાડુ ખાવાની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો લાડુ છે પણ કેવો છે? મોટો લાડુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકીએ છીએ, લાડુ છે એ સંજ્ઞા છે, નામ છે. હવે નામના અર્થમાં વધારો શું કર્યો? કે ભાઈ લાડુ છે પણ કેવો? મોટો. તો આ વિશેષણ બની જશે અને લાડુ છે એ વિશેષ્ય બની જશે. કેમ? કારણ કે આ વિશેષણ જે નામ એટલે કે પદને માટે વપરાણું હોય, વિશેષણ જ્યારે નામ અથવા પદને માટે જે વપરાણું હોય તેને આપણે વિશેષ્ય કહીશું. ઓકે, ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે અને તમને સરળ લાગશે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. તમને અજુગતું લાગ્યું હશે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને અલગ રીતે જયારે જોઈએ તો છોકરો છે પણ કેવો? મોટો. દીકરો છે પણ કેવો? વચલો. છોકરો છે પણ કેવો? નાનો. અને વર્ષ છે પણ કેવો? 1.5. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીએ. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. મિત્રો વાક્ય સમજો. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છોકરો છે પણ કેવો છે? મોટો છે. દીકરો છે પણ કેવો છે? વચલો છે. છોકરો છે પણ કેવો છે? નાનો છે. અને વર્ષ છે એ કેટલા છે? 1.5 વર્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ વિશેષણ અને વિશેષ્યનું જોડકું છે અહીંયા આપણે મૂક્યું છે. મોટો છોકરો, વચલો દીકરો, નાનો છોકરો અને 1.5 વર્ષ એ વિશેષણ અને વિશેષ્ય છે. છોકરો, દીકરો, છોકરો, વર્ષ એ વિશેષ્ય છે. વિશેષણના અર્થમાં જોઈએ તો મોટો, વચલો, નાનો અને 1.5 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યને સમજાવવા માટે આપણે વિશેષણ અને વિશેષ્યનું જે જોડકા પસંદ કર્યા છે. કયો છોકરો? તમને એવો મનમાં પ્રશ્ન થાય, તમને મનમાં એવો પ્રશ્ન થાય કે કયો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે? આવો પ્રશ્ન સહજ થાય કે કયો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે? તો મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો, આ વિશેષણ એ પદ સમૂહ છે. આ વિશેષણ એ પદ સમૂહ છે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો, આ વિશેષણ છે એ પદ સમૂહ છે. આ જે પદ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો, વિશેષણનો જે પદ સમૂહ છે એ વિદ્યાર્થી મિત્રો પરણવા જેવડો જે છોકરો થશે એના માટે લાગુ પડે છે. પરણવા જેવડો જે છોકરો
થનાર છે એના માટે આ પદ સમૂહ છે. આ વિશેષણ એટલે કે આ પદ સમૂહ એ પરણવા જેવડો થનાર છોકરા માટે આ પદ સમૂહ લાગુ પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિકારી અને અવિકારી વિશેષણ વિષય અધ્યયન. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિશેષણના જે પ્રકારમાં વિકારી અને અવિકારી વિશેષણ વિષય અધ્યયન કરીએ. વિદ્યાર્થી મિત્રો વિશેષણ લિંગ, લિંગ એટલે કે જાતિ, પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ, અને વચન એક વચન અને બહુવચન. વિશેષણ લિંગ અને વચન તેના વિશેષ્યના, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સારો બગીચો, સારી ફૂલવાડી, સારું ખેતર. તો અહીંયા બગીચો, ફૂલવાડી અને ખેતર એ વિશેષ્ય છે. તો વિશેષણ એટલે કે લિંગ અને વચન, સમજો મિત્રો, વિશેષણ લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ અને વચન અનુસાર, વિશેષ્યના લિંગ અને વચન અનુસાર જેમાં વિકાર, વિકાર એટલે કે ફેરફાર થવો તે, ફેરફાર પામો તે. તો અવિકારી વિશેષ, વિકારી વિશેષણ એટલે કે એ વિશેષણ લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ એટલે કે જાતિ, એમાં સ્ત્રીલિંગ પુલિંગ નપુંસકલિંગ, વચન એટલે કે એક વચન અને બહુવચન અનુસાર જેમાં ફેરફાર પામે, વિકાર એટલે કે ફેરફાર પામે તે વિકારી વિશેષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો કે વિશેષ્યના લિંગ અને વચન અનુસાર, તો અહીં વિશેષ્ય જે છે બગીચો છે તેમાં ઓ પ્રત્યય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓ, અહીંયા ઈ અને અહીંયા નપુંસકલિંગ છે, કારણ કે ઓ એ પુલ્લિંગ, ઈ સ્ત્રીલિંગ અને ઉ એ નપુંસકલિંગ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો વિશેષ્યના લિંગ અને વચન અનુસાર જેમાં વિશેષ્યના લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ અને વચન અનુસાર જેમાં ફેરફાર થાય તેને વિકારી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ફરી એકવાર આ વ્યાખ્યાને સમજીએ. વિશેષણ એમાં લિંગ, લિંગ એટલે કે પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, વચન એક વચન અને બહુવચન, તેના વિશેષ્યના, આ વિશેષણ છે એમાં વિશેષ્યના લિંગ વચન અનુસાર જેમાં વિકાર, વિકાર એટલે કે ફેરફાર પામે તેને વિકારી વિશેષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિશેષ્યના લિંગ વચન અનુસાર જેમાં ફેરફાર જોવા મળે એ વિકારી વિશેષણ કહેવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિશેષણ લિંગ અને વચન અનુસાર ફેરફાર પામે છે. બગીચો છે પણ કેવો સારો, ફૂલવાડી છે પણ કેવી સારી, ખેતર છે પણ કેવું સારું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે વિશેષ્યના લિંગ અને વચન અનુસાર ફેરફાર પામે છે. વિશેષણના લિંગ અને વચન કોને અનુસાર ફેરફાર પામે છે, કે વિશેષણના લિંગ અને વચન અનુસાર જેમાં ફેરફાર પામે, અહીંયા જુઓ સારો આવી ગયું, સારી આવી ગયું અને સારું આવી ગયું. તો અહીં સારા વિશેષણમાં તેના વિશેષ્યની જાતિ અનુસાર વિકાર થયો છે. જાતિ અનુસાર એટલે તમે જોઈ શકો છો મિત્રો પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના અર્થમાં છે. તો અહીં સારા વિશેષણમાં તેના વિશેષ્યની જાતિ અનુસાર, વિશેષ્યની જાતિમાં તો અહીં બગીચો તમે જોઈ શકો છો પુરલિંગના અર્થમાં, ફૂલવાડી સ્ત્રીલિંગના અર્થમાં, ખેતર નપુંસકલિંગના અર્થમાં છે. તો વિશેષ્યની જાતિ અનુસાર જો ફેરફાર થાય માટે એ વિકારી વિશેષણ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સારો, સારી અને સારું વગેરે એ તમે જોઈ શકો છો વિશેષણના અર્થમાં. હવે વિશેષ્યની જાતિ ફેરફાર પામે, સમજો મિત્રો વિશેષ્યની જાતિ ફેરફાર પામે તો પણ એના એ જ રહે છે, તો પણ એના એ જ રહે છે, આવા વિશેષણો અવિકારી કહેવાય. દાખલા તરીકે વિશેષ્યની જાતિમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા પુરલિંગ છે, અહીંયા સ્ત્રીલિંગ છે, અહીંયા નપુંસકલિંગ છે. તો વિશેષ્યની જાતિ ફેરફાર પામે છે
જો અહીંયા ઓ પ્રત્યય છે ઈ છે અને અહીંયા ખેતર જે શબ્દ છે એ નપુંસકલિંગ છે ફેરફાર પામે તો પણ એના એ જ રહે છે તો વિશેષણમાં છતાં પણ કોઈ ફેરફાર થતો નથી માટે એ અવિકારી વિશેષણ તરીકે ઓળખાવી શકાય જ્યારે વિકારી વિશેષણમાં શું હતું એમાં વિશેષણમાં જો ફેરફાર થાય છે સારો સારી અને સારો વિશેષણના અર્થમાં ફેરફાર થયો વિશેષણના લિંગ અને વચન અનુસાર જે ફેરફાર થયો તો અવિકારી વિશેષણને જ્યારે વિશેષણની જાતિ ફેરફાર પામે તો પણ એના એ જ રહે છે આવા વિશેષણો જે છે અવિકારી વિશેષણ કહેવાય છે તો તમે જોઈ શકો છો સરસ ત્રણેયમાં વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી વિશેષણની જાતિમાં ફેરફાર પામે તો પણ જે વિશેષણમાં ફેરફાર નથી પામતો એ અવિકારી વિશેષણ ત્યારબાદ મિત્રો હવે વિશેષણના પ્રકાર વિષે અધ્યયન કરીએ વિદ્યાર્થી મિત્રો વિશેષણના પ્રકારમાં પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો ગુણવાચક વિશેષણ એટલે કે વિશેષ્ય એટલે કે સંજ્ઞાના આકાર કદ રંગ ગુણ કાર્ય આદિ એટલે કે વગેરેનો નિર્દેશ કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે ફરી વ્યાખ્યાને સમજી ગુણવાચક વિશેષણ એટલે વિશેષ્ય એટલે કે સંજ્ઞા જે સંજ્ઞા છે એ સંજ્ઞાનો આકાર કદ એનો રંગ ગુણ કાર્ય વગેરેનો નિર્દેશ કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે જે સંજ્ઞાના એટલે કે વિશેષ્યના આકાર કદ રંગ ગુણ કાર્ય વગેરેનો નિર્દેશ કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે એમાં જોઈએ તો લાંબુ ત્રિકોણ ચાલાક ઓકે આપણે એમ કહીએ કે ચાલાક છોકરો ઓકે તો છોકરો છે એ ચાલાક છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે એનો ગુણ કયો થયો ચાલાક તો એ વિશેષ્યના એટલે કે સંજ્ઞાના જેમાં આકાર કદ રંગ ગુણ કાર્ય વગેરેનો નિર્દેશ કરે છે જેમાં લાંબુ ત્રિકોણ ચાલાક જંગલી વિવેકી મોટું ચતુર બોલકો બોલકો છોકરો આપણે કહીએ કે બોલકી છોકરી કહીએ તો છોકરો છે પણ કેવો બોલકો છોકરી છે કે બોલકી તો એ વિશેષ્ય ના ગુણ દર્શાવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાવાચક વિશેષણ વિષય અધ્યયન કરી સંખ્યાવાચક વિશેષણ એટલે કે વિશેષ્યની સંખ્યા અથવા તો ક્રમ દર્શાવે તેની સંખ્યાવાચક વિશેષણ કહે છે વિશેષ્યની સંખ્યા કે ક્રમ દર્શાવે તેની સંખ્યાવાચક વિશેષણ કહે છે એક બે ત્રણ આ સંખ્યા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એ સંખ્યા જ છે પણ એના પેટા પ્રકારમાં એક ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું તો એ ક્રમિક સંખ્યા છે પહેલું પછી બીજું ત્રીજું ચોથું એ અર્થમાં તો ક્રમિક સંખ્યાવાચક બાકી એક બે ત્રણ એ સંખ્યાના અર્થમાં છે ખૂબ તદ્દન સફળ તમામ સર્વ અને સાર વિદ્યાર્થી મિત્રો આ માત્રા સૂચવે છે સાવ એટલે નહીં હોય ઓછું ખૂબ એટલે વધારે ના અર્થમાં તો માત્રા કેટલી છે વધારે ખૂબ હોય તો વધારે છે ઓછું હોય તદ્દન ઓછું પાણી તો અહીંયા તો પાણીની માત્રા તદ્દન ઓછી છે એવું આપણે કહી શકીએ અંદાજે અડસટે
એને આશ્રય સંખ્યા દાખલા તરીકે 12 50 કે આશ્રય વાચી સંખ્યાવાચક વિશેષણ છે તો તમે જોશો આશ્રય આપણે સંખ્યાની જો વાત કરીએ તો 12 ભાગ્યા હશે તો અહીંયા 12 એવા આશ્રય 50 તો અહીંયા આશ્રય વાચી એ સંખ્યા દર્શાવે છે અંદાજે 12 લોકો હતા અંદાજે 50 લોકો છે તો એ આશ્રયવાચી સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે સાર્વનામિક વિશેષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો નામના અર્થમાં વધારો કરે તેને આપણે વિશેષણ કહીએ છીએ પણ નામના બદલામાં જેનો ઉપયોગ આપણે કરીએ છીએ એ સર્વનામ તો વિશેષ્યની ચોકસાઈ વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચન જ્યારે કરવામાં આવે અથવા તો સૂચવે ત્યારે એને સાર્વનામિક વિશેષણ કહે છે સાર્વનામિક વિશેષણ એટલે વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા જ્યારે સૂચવે તેને સાર્વનામિક વિશેષણ કહે છે આવી વસ્તુ કે વસ્તુ કઈ છે નામના બદલામાં એનો ઉપયોગ કર્યો છે જે તે જેવું પહેલા તેવો શું કેવું આપણું તેમનું ક્યારનું કોઈ તો આ બધા જે છે વિદ્યાર્થી મિત્રો કે સર્વનામ દર્શાવે છે એટલા માટે સાર્વનામિક વિશેષણ કહી શકાય ત્યારબાદ મિત્રો આપણે અન્ય વિશેષણ વિષય અધ્યયન વિદ્યાર્થી મિત્રો હવે ક્રિયાવાચક વિશેષણ વિષય જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્રિયાવાચક વિશેષણ વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણોને ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણોને ક્રિયાવાચક વિશેષણ કહે છે દાખલા તરીકે રમતો શબ્દ છે તો રમતો છોકરો છોકરો છે પણ કેવો રમતો તો ક્રિયા કઈ થઈ છે રમવાની રાઈટ એવી રીતે દોડતો છોકરો છોકરો છે પણ કેવું દોડતો છોકરો છે તો વિદ્યાર્થી મિત્રો વિશેષ્યની જે ચોકસાઈ છે છોકરો છે કેવો છે રમતો છે ઓકે તો વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણોને ક્રિયાવાચક વિશેષણ કહે છે તો આપણે એક ઉદાહરણ જોઈએ તો રમતો છોકરો ક્યાં ગયો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છોકરો છે પણ કેવો છે રમતો શબ્દ છે તો વિશેષ્ય કયું છે છોકરો એટલે કે નામ નામ સંજ્ઞા પણ જયારે વિશેષણ આગળ લાગી ગયું છે એટલે આપણે વિશેષ્ય કહીશું તો વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણ તો વિશેષણ એ ક્રિયા વ્યક્ત કરે છે માટે ક્રિયાવાચક વિશેષણ કહીશું એવી રીતે દોડતો મારતો ઝબૂકતો કૂદતો વરસતો પડેલો વગેરે ત્યારબાદ મિત્રો આપણે નામિક વિશેષણ વિષય જોઈએ વિદ્યાર્થી મિત્રો આ એક વિશેષણ એ તમને નવું લાગશે નામિક વિશેષણ જે મુખ્યત્વે આપણે 5 પ્રકાર જ ભણી ચૂક્યા છીએ અત્યાર સુધીમાં પણ નામિક વિશેષણ એટલે એ કે સંજ્ઞાઓને પ્રત્યય લગાવી અને બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ કોઈ પણ સંજ્ઞા છે નામ છે એની પાછળ આપણે પ્રત્યય લગાવી અને બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો નામ શબ્દ છે અને એના પર એક પ્રત્યય લગાડેલો છે એવા શબ્દો જોઈએ તો હિન્દુસ્તાન અહીંયા જે લખ્યું છે તો હિન્દુસ્તાન સંજ્ઞા છે નામ છે સંજ્ઞા છે તો એમાં પાછળ આપણે પ્રત્યય કયો લગાડ્યો છે ઈ માટે બન્યું છે હિન્દુસ્તાની રાઈટ તો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાઓને પ્રત્યય લગાવી અને બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ તો અહીંયા હિન્દુસ્તાન નામ છે અને એમાં ઈ આપણે પ્રત્યય લગાડેલો છે માટે હિન્દુસ્તાની બન્યું છે માટે નામિક વિશેષણ કહીશું
માણસ પરથી માણસાઈ, તો અહીંયા આઈ નામનો પ્રત્યય લાગેલો છે માટે માણસાઈ બનેલો છે. એમ ધન પરથી ધનવાન, વાન પ્રત્યય લાગેલો છે. પુત્ર પરથી પુત્રવાન, કીર્તિ પરથી કીર્તિવાન, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, તો અહીંયા પ્રજ્ઞાવાન, તો અહીંયા વાન પ્રત્યય લગાડેલો છે માટે નામિક વિશેષણ છે. એવી રીતે માણસ પ્લસ ઈક જે શબ્દ છે, માણસ પ્લસ ઈક શબ્દ છે, તો માણસ જે નાઉન છે એની પાછળ ઈક પ્રત્યય લગાડેલો છે. પરથી માનસિક, સામાજિક, નૈતિક, સમાજ પરથી સામાજિક, માણસ પરથી માનસિક અને નીતિ પરથી નૈતિક શબ્દ બનેલો છે. કૃપા જે નાઉન છે એમાં પ્લુ પ્રત્યય લગાડેલો છે એટલે કૃપાળુ, દયા પરથી દયાળુ. તો વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞાઓને પ્રત્યય લગાવી અને બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વાર પુનરાવર્તન કરી લઈએ. ક્રિયાવાચક વિશેષણમાં શું આવશે કે ક્રિયાની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણોને ક્રિયાવાચક વિશેષણ કહે છે. દાખલા તરીકે છોકરો છે પણ કેવું રમતો, તો ક્રિયા કઈ કરી છે અહીંયા રમવાની. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, નામિક વિશેષણમાં સંજ્ઞાઓને પ્રત્યય લગાવી અને બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ. તો આપણે જોયું કે હિન્દુસ્તાન છે એમાં ઈ પ્રત્યય આપણે લગાડેલો છે માટે હિન્દુસ્તાની બનેલું છે. તો અહીંયા નામિક વિશેષણ કઈ રીતે બન્યું, કારણ કે આપણે હિન્દુસ્તાન જે નામ છે, જે સંજ્ઞા છે, એની પાછળ આપણે ઈ પ્રત્યય ઉમેર્યો છે માટે હિન્દુસ્તાની બન્યું છે. તો હિન્દુસ્તાની એ નામિક વિશેષણ બનશે. એટલે માણસાઈ, ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, પ્રજ્ઞાવાન, માનસિક, સામાજિક, નૈતિક, કૃપાળુ, દયાળુ વગેરે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.